કલેક્ટર કચેરી પાર્કિંગ પોઈન્ટ પરના ટ્રાફિક કોન્સ્ટેબલે અવારનવાર વિવેક ગુમાવી વાહન ચાલકોને પરેશાન કરતા ગુજરાત પરિવર્તન પાર્ટીએ કોન્સ્ટેબલ વિરુદ્ધ ડીએસપીને આવેદન આપી સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરીના પાર્કિંગ પોઈન્ટ પર પ્રીતમસિંહ પટેલ નામના ટ્રાફિક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. આ કોન્સ્ટેબલ પોતે જ કલેક્ટર હોય એ રીતે રોફ જમાવી કલેક્ટર કચેરી ખાતે આવતા જતા વાહન ચાલકો તથા વ્યક્તિઓ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા છે, જેના પરિણામે સામાન્ય વ્યક્તિઓ પ્રીતમસિંહના વર્તનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, આ કોન્સ્ટેબલ પોતાની નંબર વગરની બુલેટ કલેક્ટર કચેરીના ગેટ પાસે નોન પાર્કિંગની જગ્યાએ પાર્ક કરીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, અને બીજી તરફ કચેરી ખાતે આવનાર વાહન ચાલકોને કાયદાના પાઠ શીખવાડવામાં કડકાઈ વાપરી રહ્યા છે. ત્યારે સોમવારે કલેક્ટર કચેરી ખાતે આવેલ ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકરો સાથે વાહન પાર્કિંગ બાબતે જીભાજોડી કરી કાર્યકરો સાથે ફરજનું ભાન ભૂલી મારામારી ઉપર ઉતરી આવ્યો હતો. એટલું જ નહીં, તેને મીડિયાના કેમેરામેનને પણ આડે હાથ લઈને બીભત્સ અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. કાર્યકરો અને સરકારી કામ અર્થે આવનાર વાહન ચાલકો સાથે અવારનવાર વિવેક ગુમાવનાર માથા ફરેલ ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રીતમસિંહ વિરુદ્ધ ડીએસપીને ગુજરાત પરિવર્તન પાર્ટીએ રજૂઆત કરી આવેદન આપીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આજે પત્રકાર ને તો બધી સ્વતંત્રતા છે, ગમે તમે અમારા બી લે છે, કોઈ અધિકારી ના બી લઈ શકે છે. એ સ્વતંત્રતા પર તમે તરફ મારો વાળા કોણ? અમે કોઈ તરફ નથી મારતો. તમે પહેલી વાર તો ગાડી અમે તરફ ઉભી કરી તો તમે પત્રકાર ને કહેત કે ભાઈ ગાડી અહીં ના મૂકી. તમે ચોથી બાજુ એમ કહું છું, મારા અનુભવ પ્રમાણે મૂકી દો. તમારો ડ્રેસ ઉતારી તમે લોકો માં મૂકવા જોઈએ. તમને કઈ સત્તા કોઈને કાટલો પકડી મારવાની? તમને કોઈ પોલીસ સરકારે શું કીધું છે? તમને કઈ સત્તા છે? પ્રજા પ્રજાનો નોકર કે ભાઈ? બરાબર, પહેલા નહીં તમારે. હવે 40 વર્ષ કાઢ્યા છે, અમને નથી કાઢ્યા. આજે અમે આજ રોજ અમે લોકો કલેક્ટર ને આવેદન પત્ર આપવા આવવાના હતા ખેડૂતોના ન્યાય માટે, અને એના બદલમાં અમારા એક પ્રેસ રિપોર્ટર તેમજ હું ખુદ જાતે અહીંયા ઊભા હતા, અને અહીંનો ટ્રાફિક કોન્સ્ટેબલ છે એમને પોતાની જ વ્હીકલ નંબર વગરની છે તો અમારા પ્રેસ પત્રકારે એમનું શૂટિંગ ઉતાર્યું, અને કોન્સ્ટેબલને અમે બોલાવ્યું કે આ તમારું છે વ્હીકલ? એટલામાં તો એ આઈને તરત એમને મારામારી જ ચાલુ કરી દીધી. પહેલાં ફેટ ઝાલી, મારી ફેટ ઝાલી, એ પત્રકાર મિત્રની ફેટ ઝાલી. આ બાબતમાં જે કોન્સ્ટેબલે અમારી જોડે જે ગેરવર્તુળના કામ કર્યું છે એના પર કોઈ એક્શન લો બસ. કોન્સ્ટેબલનું કહેવું કાંઈ નથી, એ માનસિક અસ્થિર છે, બીજું કાંઈ છે નહીં. એને મગજમાં કાંઈ એવી અસ્થિરતા છે કે કોઈને ગણતું જ નથી. અમે કીધું કે ચાલો ડીએસપી જાય તો એ કમિશનર પાસે પહોંચી ગયો, એ કે ચાલો કલેક્ટર પાસે જે કરવું એ કરી લો એમ કે. એટલે માનસિક અસ્થિર છે, પોલીસ ખાતાને બદનામ કરે એવો માણસ છે, અને એને કોઈ સંઘરતું જ નથી. બીજા બધા પોલીસનો દોષ નથી, એકાદ ખરાબ હોય એટલે કે બધા ખરાબ છે એવું નહીં માનો. પોલીસ બધી સારી છે, આ એક જ એવો ખરાબ છે. મારપીટ કરીએ ખોટું છે. પોલીસ જ્યારે ઈ ગવર્નન્સ અત્યારે ચાલે છે, પોલીસ પ્રજાનો મિત્ર છે એવું આપણે સમજાવીએ છીએ. પોલીસ ને પ્રજા વચ્ચેના જે દૂરી છે એ દૂર થાય, બધા મિત્રો બને, અને આ જે સમાજ છે એ સુસંસ્કૃત સમાજ અને સુરક્ષિત સમાજ બને. એના માટે જ્યારે સરકાર પ્રયત્નો કરે છે ત્યારે કોન્સ્ટેબલ કોઈનો કાટલો પકડીને બે હાથથી પકડીને ગોળ ગોળ ઘુમાવે જાહેરમાં, તો એ તો અમે એને સ્વીકારતા નથી. ખરેખર એની ભૂલ છે અને એને સજા થવી જોઈએ.